કેમ છો બાળ મિત્રો, મજામાં છો ને સૌ? બાળ મિત્રો, આજે આપણે આ વિડિયોમાં ફેબ્રુઆરી અને માર્ચની સ્વાપોતીમાં વિષય ગુજરાતીમાં પાના નંબર 18 અને પાના નંબર 19 શીખીશું. પાના નંબર 18 માં આપણને આપ્યું છે કને માથે બિંદુ કમ, કમથી જ્ઞમ બોલો અને લખો, બરાબર? તો તમારી સ્વાપોતીમાં કને માથે મીંડા વાળો મૂળાક્ષર આપેલા છે જ્ઞ સુધી, બરાબર? તો તેમાં તમારે શું કરવાનું છે? પાના નંબર 18 માં હું બોલું એમ તમારે ગૂંથવાનું છે, બરાબર? તો હું તમને સ્વાપોતીમાં સમજાવું છું. તો તમારે સૌએ સ્વાપોતી પેન્સિલ અને રબર કાઢીને તૈયાર રહેવાનું છે, અને હું જે રીતે તમને બોલાવું એ રીતે તમારે ગૂંથવાનું છે, બરાબર? આજે તારીખ કઈ છે? તો 8/2/22 મંગળવાર, બરાબર? જુઓ, આ છે પાના નંબર 18. સ્વાપોતી કાઢી છે ને બધાએ? જુઓ, પાના નંબર 18. 18 માં શું આપ્યું છે આપણને? કને માથે મીંડું કમ, કમથી જ્ઞમ બોલો અને લખો, બરાબર? તો આપણે અહીંયા મૂળાક્ષર આપેલા છે, તો એ તમારે આની ઉપર ઘૂંટવાનું છે, હું બોલું એમ, બરાબર? તો ચાલો હું બોલું છું એમ તમારે ઘૂંટતું જવાનું. કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ગને માથે મીંડું ગમ, ગને માથે મીંડું ગમ, ઘૂંટો છે ને બોલી બોલીને. ચને માથે મીંડું ચમ, છને માથે મીંડું છમ, જને માથે મીંડું જમ, બરાબર? કથી જમ સુધી આપણે બોલ્યા. હવે આ કયો જ છે? જબલાનો છે. તો જને માથે મીંડું જમ, ટને માથે મીંડું ટમ, ઠને માથે મીંડું ઠમ, ડને માથે મીંડું ડમ, ઢને માથે મીંડું ઢમ, અણને માથે મીંડું અણ, તને માથે મીંડું ટમ, બરાબર? પછી આવશે થ, તને માથે મીંડું થ, ડને માથે મીંડું ડ, ધને માથે મીંડું ડ, ડને માથે મીંડું ન, પને માથે મીંડું પમ, પને માથે મીંડું ફમ, બને માથે મીંડું બમ. પછી ભ, બને માથે મીંડું ભમ, મને માથે મીંડું મમ, યને માથે મીંડું યમ, રને માથે મીંડું ર, લને માથે મીંડું લમ, વને માથે મીંડું વમ, શને માથે મીંડું શમ. પછી શ, શને માથે મીંડું શમ, શને માથે મીંડું શમ, હને માથે મીંડું હમ, અડાને માથે મીંડું અડમ, ક્ષને માથે મીંડું ક્ષમ, નને માથે મીંડું નમ, બરાબર? તો આ રીતે તમે સૌએ બોલી બોલીને ઘૂંટ્યું હશે, બરાબર ને સ્વાપોતીમાં? હવે જુઓ તમને નીચે શું આપ્યું છે. મીંડાવાળા અક્ષર ઓળખી ગોળ કરો. નીચે તમને શબ્દ આપ્યા છે, જે અક્ષર ઉપર મીંડું હોય એની ઉપર તમારે શું કરવાનું છે? ગોળ કરવાનું છે. તમને એ નમૂનો બતાવ્યો છે, બરાબર? મંડપ, તો મને માથે મીંડું છે તો મ ઉપર ગોળ કરેલું છે, બરાબર? અહીંયા આપણને આપ્યું છે વંદન, વ ઉપર મીંડું છે એટલે વંદન, બરાબર? વ ઉપર ગોળ કરવાનું છે. પછી વસંત, અહીંયા સને માથે મીંડું છે એટલે અહીંયા સ ઉપર ગોળ કરવાનું છે. પછી લંગડી, અહીં લને માથે મીંડું છે એટલે લમ ઉપર તમારે ગોળ કરવાનું છે, બરાબર? તો તમને સમજ પડી ને પાના નંબર 18 માં. હવે પાના નંબર 19. પાના નંબર 19 માં તમને હોમવર્ક આપ્યું છે, કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ગને માથે મીંડું ગમ. આ રીતે આપણે અગાઉ પાના નંબર 18 માં બોલ્યા મૂળાક્ષર, બરાબર? એ રીતે તમારે અહીંયા કમ આપ્યું છે, તમારે નીચે ખાના ખાલી છે તેમાં લખવાનું છે, કને માથે મીંડું કમ, ખને માથે મીંડું ખમ, ગને માથે મીંડું ગમ, ગને માથે મીંડું ગમ, છને માથે મીંડું જમ, છને માથે મીંડું છમ, છને માથે મીંડું જમ. પછી જને માથે મીંડું જમ, ટને માથે મીંડું ટમ, ઠને માથે મીંડું ઠમ, ડને માથે મીંડું ડમ, ડને માથે મીંડું ઢમ, અણને માથે મીંડું અણમ, તને માથે મીંડું તમ, બરાબર? પછી થ, થને માથે મીંડું થમ, ડને માથે મીંડું દમ, ધને માથે મીંડું ધમ, નને માથે મીંડું નમ, પને માથે મીંડું પમ, પને માથે મીંડું હમ, બને માથે મીંડું બમ.
પછી આવશે ભ બને માથે મીંડુ ભ મને માથે મીંડુ મ યને માથે મીંડુ યમ રને માથે મીંડુ રમ લને માથે મીંડુ લમ વને માથે મીંડુ વમ શને માથે મીંડુ શમ પછી શ શને માથે મીંડુ શમ શને માથે મીંડુ શમ હને માથે મીંડુ હમ અડાને માથે મીંડુ અડા શને માથે મીંડુ શમ ધને માથે મીંડુ નમ બરાબર આ રીતે તમારે હોમવર્કમાં લખવાનું છે હવે નીચે જુઓ નીચે આપણને શબ્દ આપેલા છે જેના માથે મીંડુ હોય એ અક્ષર ઉપર આપણે ગોળ કરવાનું ચંચળ તો ચને માથે મીંડુ હોય તો ચ ઉપર ગોળ કરવાનું છે આનંદ તો નને માથે મીંડુ છે તો ન ઉપર ગોળ કરવાનું છે કંગન તો કને માથે મીંડુ છે તો ક ઉપર ગોળ કરવાનું પછી અંજીર તો અને માથે મીંડું છે તો આ ઉપર ગોળ કરવાનું છે તો તમને સૌને સમજ પડી ગઈ ને કઈ રીતે લખવાનું છે અને બોલવાનું છે તો જુઓ મેં તમને સાર્વતીમાં સમજાવી દીધું છે બરાબર ને હવે હું તમને પોળમાં સમજાવી દઉં છું બરાબર જુઓ અહીં આપણે લખવાનું છે કંકી નામ સુધી બોલો અને લખો
તમને સૌને નમસ્તે.